માનનીય પ્રધાનમંત્રીજી નમસ્કાર મારું નામ દીપેશ હિરવાર છે હું ભોપાલની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનો દસમા ધોરણનો વિદ્યાર્થી છું આજકાલ બાળકોમાં ફેન્ટસી ગેમ અને ઇન્સ્ટાગ્રામની લત એક સામાન્ય વાત બની ગઈ છે આવા સમયે આપણે અહીં આપણા અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ માનનીય સર મારો તમનો પ્રશ્ન એ છે આપણું ધ્યાન વિચલિત કર્યા વિના આપણે આપણા અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ હું આ બાબતમાં તમારું માર્ગદર્શન ઈચ્છું છું આભાર આભાર દિપેશ માન્ય પ્રધાનમંત્રીજી અદિતાભ ગુપ્તાના પ્રશ્નને ઇન્ડિયા ટીવીએ પસંદ કર્યો છે અદિતાભ વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે જોડાયેલા રહ્યા છે અદિતાભ તમારો પ્રશ્ન પૂછો મારું નામ આદિતાભ ગુપ્તા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ આપણું ડિસ્ટ્રેક વધુ વધતું જાય છે આપણું ધ્યાન અભ્યાસ પર ઓછું અને સોશિયલ મીડિયા પર વધુ હોય છે તેથી મારો સવાલ આપને એ છે કે આપણે અભ્યાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરીએ અને સોશિયલ મીડિયા પર ઓછું કરીએ કારણ કે આપણા વખતે એટલા વિક્ષેપો ન હતા જેટલા અમારા ટાઈમમાં છે ધન્યવાદ આદિતાભ માનનીય પ્રધાનમંત્રી મહોદય એ પછીનો પ્રશ્ન કામાક્ષી રાયનો છે એ બાબતે જે ઘણા બધા વિદ્યાર્થીઓનું કેન્દ્રબિંદુ છે તેમના આ સવાલની પસંદગી રિપબ્લિક ટીવીએ કરી છે કામાક્ષી કૃપા કરીને આપનો પ્રશ્ન પૂછો નમસ્તે પ્રધાનમંત્રીજી સૌને નમસ્તે હું કમાક્ષી રાય છું દસમા ધોરણમાં ભણું છું દિલ્હીથી મારો તમને પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી દ્વારા તેમની પરીક્ષાના સમયમાં સરળતાથી વિચલિત ન થાય તે માટે કઈ કઈ જુદી રીતો અપનાવી શકાય આભાર ધન્યવાદ કમાછી આદરણીય પ્રધાનમંત્રીજી આ સવાલ ઝી પસંદ કર્યો છે મનન મિત્તલ વર્ચ્યુઅલ માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે આપણી સાથે જોડાયા છે મનન કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો નમસ્તે પ્રધાનમંત્રીજી હું મનન મિત્તલ ડીપીએસ બેંગલુરુ સાઉથથી બોલું છું મારે આપને એક સવાલ છે ઓનલાઈન અભ્યાસ કરતી વખતે ઘણા વિક્ષેપો હોય છે જેમ કે ઓનલાઈન ગેમિંગ વગેરે અમે કેવી રીતે બચીએ આભાર મનન આદરણીય પ્રધાનમંત્રીજી દિપેશ દિતાબ કામાછી અને મનન પરીક્ષાઓમાં આવતા વિક્ષેપ અને તેમાંથી

કેટલીક વાર તો એવું લાગે છે કે તમે ગેજેટ્સને ગેજેટ્સ કરતા પણ વધુ સ્માર્ટ માનો છો અને ભૂલ ત્યાંથી જ શરૂ થાય છે તમે વિશ્વાસ રાખો કે પરમાત્માએ તમને ઘણી શક્તિ આપી છે તમે સ્માર્ટ છો ગેજેટ્સ તમારાથી વધુ સ્માર્ટ ન હોઈ શકે આપની જેટલી સ્માર્ટનેસ વધારે હશે તેટલો જ તમે ગેજેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો આ એક એવું સાધન છે જે તમારી ગતિમાં નવો વેગ લાવે છે જો આપણી આ જ વિચારસરણી ચાલુ રહેશે તો મને લાગે છે કે કદાચ તમે તેનાથી છુટકારો મેળવશો બીજું દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કોઈ મને કહી રહ્યું હતું કે લોકો કલાક સ્ક્રીન પર વિતાવે છે છ કલાક હવે જે લોકો ધંધો કરે છે તેમના માટે તો ખુશીની વાત છે મોબાઈલ ફોન પર જ્યારે ટાઈમ હતો ત્યારે ટાઈમમાં એવું કહેવાય છે કે એ સમયે એવરેજ વીસ મિનિટની હતી પરંતુ સ્ક્રીન અને તેમાં પણ રીલ શું થાય છે એકવાર તમે શરૂ કરો પછી તમે તેમાંથી બહાર નીકળો છો શું થાય છે સારું તમે નહીં બોલો તમે લોકો કોઈ રીલ જોતા નથી ને નથી જોતા ને તો પછી શરમાવો છો કેમ કહો ને નીકળો છો શું બહારથી અંદર જો આપણી ક્રિએટિવ ઉંમર અને આપણી ક્રિએટિવિટીનું સામર્થ્ય જો આપણા ભારતમાં સરેરાશ છ કલાક સ્ક્રીન પર જાય તો તે ખૂબ જ ચિંતાની વાત છે એક રીતે ગેજેટ્સ આપણને ગુલામ બનાવે છે આપણે તેના ગુલામ તરીકે ન જીવીએ પરમાત્માએ આપણને સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે અને તેનાથી આપણે સભાન રહેવું જોઈએ હું તેનો ગુલામ તો નથી ને તમે જોયું હશે ક્યારેક જોયું પણ હશે જ ભાગ્યે જ તમે મારા હાથમાં મોબાઈલ ફોન કદાચ જોયો હશે મેં મારી જાતને કેમ સાચવીને રાખી છે જ્યારે હું ખૂબ જ સક્રિય છું પરંતુ મેં તેના માટે સમય નક્કી કર્યો છે હું તે સમયની બહાર વધારે કામ નથી કરતો અને તે મેં જોયું કે એક સારી મીટિંગ ચાલી રહી છે ખૂબ સારી અને થોડું વાઇબ્રેશન આવ્યું તો આ રીતે બહાર કાઢીને મોબાઈલ જોઈ લે છે મને લાગે છે કે આપણે આપણી જાતે કોશિશ કરવી જોઈએ આપણે આ ગેજેટ્સના ગુલામ ન બનીએ હું એક સ્વતંત્ર વ્યક્તિત્વ છું મારું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એમાંથી જે મારા કામનું છે ત્યાં સુધી જ હું મર્યાદિત રહીશ હું ટેકનોલોજીનો ઉપયોગ કરીશ હું ટેકનોલોજીથી દૂર નહીં ભાગું પણ તેની અને જરૂરિયાત હું મારા મુજબ કરીશ હવે માની લો કે તમે ઢોસા ઓનલાઈન બનાવવાની બેસ્ટ રેસીપી વાંચી લીધી છે તેના પર એક કલાકનો સમય લગાવી દીધો શું સામગ્રી છે એ પણ કરી લીધું પેટ ભરાઈ જશે શું ભરાઈ જશે નહીં ભરાય ને તેના માટે તમારે ઢોંસા બનાવીને ખાવાના હોય અને તેથી ગેજેટ જે પીરસે છે એ આપને સંપૂર્ણ નથી આપતું આપની અંદરનું સામર્થ્ય હવે તમે જોયું હશે પહેલાના સમયમાં બાળકો ખૂબ આરામથી ઘડિયા કરી દેતા હતા ઘડિયા બોલે છે ને અને તે ખૂબ જ આરામથી બોલતા હતા અને મેં જોયું છે કે ભારતના જે બાળકો પરદેશ જતા તો વિદેશના લોકોને ઘણું આશ્ચર્ય થતું કે તે કેવી રીતે આટલા ઘડિયા બોલી શકે છે હવે તેમને કશું જ લાગ્યું નહોતું હવે તમે જુઓ કે ધીમે ધીમે શું હાલ થયા છે આપણે ઘડિયા બોલનાર બાળકો શોધવા પડે છે કેમ તેને હવે આવડી ગયું છે થઈ રહ્યું છે ને આપણે આપણી ક્ષમતા ગુમાવી રહ્યા છીએ આપણે આપણી ક્ષમતા ગુમાવ્યા વિના ક્ષમતાને આગળ વધારવાનો સભાનપણે પ્રયાસ કરવો જોઈએ નહીતર ધીમે ધીમે આ વિદ્યા ખતમ થઈ જશે આપણી કોશિશ હોવી જોઈએ કે આપણે પોતાની જાતને સતત ટેસ્ટ કરતા રહીએ મને એ આવડે છે કે નહીં આજકાલ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એટલા પ્લેટફોર્મ્સ આવ્યા છે તમારે કંઈ જ કરવાની જરૂર નથી એ પ્લેટફોર્મ પર જઈને ચેટ પર ચાલ્યા જાઓ તો આપને દુનિયાભરની વસ્તુઓ બતાવી આપે હવે તે ગૂગલથી એક ડગલું આગળ નીકળી ગયા છે જો તમે તેમાં ફસાઈ જશો તો તમારી ક્રિએટિવિટી ખતમ થઈ જશે અને તેથી હું તમને વિનંતી કરીશ બીજું પ્રાચીન ભારતમાં સ્વાસ્થ્યનું તેમાં ઉપવાસ કરવાની પણ પરંપરા છે જરા કંઈક એવું લાગે છે કે એમ કરો તમે ઉપવાસ કરો આપણા દેશમાં કેટલીક ધાર્મિક વિધિઓમાં પણ હોય છે ઉપવાસ કરો હવે જ્યારે સમય બદલાઈ ચૂક્યો છે ત્યારે હું તમને કહીશ કે તમે આ અઠવાડિયામાં થોડા દિવસ અથવા દિવસના થોડા કલાકો ટેકનોલોજીનો ઉપવાસ કરી શકો છો મતલબ કે આટલા કલાક એની તરફ જઈશું જ નહીં તમે જોયું હશે કે અનેક પરિવારો છે ઘરમાં મોટો તણાવ હોય છે દસમા બારમા માં દસમા બારમા નું એક મોટું ટેન્શન શરૂઆતમાં જ થઈ જાય બધા કાર્યક્રમો નક્કી કરે છે પરિવાર વાળા નહીં નહીં ભાઈ આવતા વર્ષે કઈ જ નહીં તે દસમામાં છે આવતા વર્ષે કઈ જ નહીં તે બારમા ધોરણમાં છે ઘરમાં આવું જ ચાલે છે અને પછી ટીવી પર પણ કપડું ઢાંકી દે છે નો ટીવી કેમ અચ્છા દસમાની પરીક્ષા છે બારમાની પરીક્ષા છે જો આપણે આટલા જાગૃત થઈને ટીવી પર તો પડદો લગાવી દઈએ છીએ પણ શું આપણે સ્વભાવથી નક્કી કરી શકીએ કે સપ્તાહમાં એક દિવસ મારો ડિજિટલ ઉપવાસ હશે નો ડિજિટલ ડિવાઇસ હું કોઈને હાથ પણ નહીં લગાવું એમાંથી જે લાભ થાય છે એને ઓબ્ઝર્વ કરું ધીરે ધીરે તમને તેનો સમય વધારવાનું મન થશે તે જ રીતે આપણે જોયું છે કે પરિવારો નાના થઈ રહ્યા છે અને પરિવારો પણ આ ડિજિટલ દુનિયામાં ફસાઈ રહ્યા છે મા દીકરો બહેન ભાઈ અને પિતા બધા એક જ ઘરમાં રહે છે અને એક જ રૂમમાં તો પણ તેને વોટ્સએપ કરી રહ્યા છે હું તમારી જ વાત કરી રહ્યો છું ને મમ્મી પપ્પાને વોટ્સએપ કરશે તમે જોયું હશે કે ઘરમાં બધા સાથે બેઠા હોય પરંતુ દરેક જણ તેમના મોબાઈલમાં ખોવાયેલા રહે છે તે ત્યાં જોઈ રહ્યો છે આ જોઈ રહ્યો છે આવું જ થાય છે ને મને કહો પરિવાર કેવી રીતે ચાલશે જી પહેલા તો આપણે બસ ટ્રેનમાં જતા ત્યારે લોકો ગપ્પા મારતા હવે જો કનેક્ટિવિટી મળી ગઈ તો પહેલું કામ એ જ જાણે દુનિયાભરનું કામ તેમની પાસે જ છે તેમના વગર દુનિયા અટકી જવાની છે આ જે બીમારીઓ છે આપણા બીમારીઓને ઓળખવી પડશે જો આપણે આ બીમારીઓને ઓળખીએ તો આપણે બીમારીથી મુક્ત થઈ શકીએ અને તેથી હું તમને આગ્રહ કરું છું કે તમે ઘરમાં પણ એવું કોઈ ક્ષેત્ર નક્કી કરો શું તમે આજે જ પરિવારમાં જઈને નિર્ણય લઈ શકો કે કોઈ એરિયા નક્કી કરો આ એરિયા જે છે નો ટેકનોલોજી ઝોન મતલબ કે ત્યાં ટેકનોલોજીને પ્રવેશ મળશે નહીં ત્યાં આવવાનું છે ઘરના એક ખૂણામાં તો મોબાઈલ ત્યાં મૂકીને આવો અને ત્યાં આવીને આરામથી ત્યાં બેસો નો ટેકનોલોજી ઝોન ઘરની અંદર પણ એક ખૂણો બનાવી દો જેમ દેવઘર હોય છે ને ખૂણામાં ભગવાનનું મંદિર અલગ હોય છે આવું જ બનાવો એટલે કે ભાઈ ખૂણામાં આવું છે તો મોબાઈલ બહાર મૂકીને જાઓ અહીં આ રીતે જ બેસો હવે જુઓ કે ધીમે ધીમે તમે જીવન જીવવાનો આનંદ માણવા લાગશો આનંદ શરૂ થશે તો એની ગુલામીમાંથી તમે બહાર આવશો તમારો ખૂબ ખૂબ આભાર